तमाम उद्योगों पर स्वागत करूँ। राज्य सरकार टेक्नोलॉजी को उपयोग करेंगे ने सरल उपलब्ध करावा माटे प्रयत्नशील रहे छे। इस दिशा में आज एक नवी शुरुआत टेक्नोलॉजी डिपार्टमेंट और अन्य डिपार्टमेंट में माननीय मुख्यमंत्री श्री आ बाबत में आपने पहला वे माननीय मोदी द्वारा आ प्रोग्राम की विस्तृत समझ हमें प्रथम मूवी में भारत ने बाबत में उपयोग बाबत में विस्तृत में बताया। बीजा मूवी के छे ये डिजिटल सेवा सेतु करीने नवो प्रोग्राम ये बाबत में विस्तृत जानकारी joined hands together to come up with an innovative solution by building our own shelters equipped with two AC-DC power plants and electricity support mechanism. We pushed the limits of innovation and created new benchmarks in rolling out end-to-end network. Today we are proud that we are here after making significant strides in the stipulated time frame. 90% of the optical fiber cables have been laid down. 396 of the OLTs have been installed. 6,220.
26 of Gram Panchayats have been lit up out of the target of 7,692, and the count goes on. We could manage this Herculean task under the direction of the state and the administrative support of the government of Gujarat. The project is in full swing towards completion. This would pave the way for Gujarat to become the first modern Indian state with full-fledged digital villages. Transformations have begun. Villages are getting well-positioned to dive into the world of digital services. Our partnership with the government of Gujarat is digitally connecting the state's villages and gram panchayats by broadband high-speed internet, and promoting e-governance and making villages at par with cities in terms of digital services. While everyone is talking, we've delivered in Gujarat.
આજે ગુજરાત સરકાર એક ઐતિહાસિક કાર્યક્રમ ત્યાં આગળ સિટીઝન ચાર્ટર્ડનું કલેક્ટર ઓફિસમાં બોર્ડ લગાવવામાં આવતું અને જેટલી વાતો હતી એ બધી ત્યાં ઝડપથી લોકોને પ્રાપ્ત થાય, પણ લોકોને રૂબરૂ આવવું પડે. ત્યાર પછી આપણે જિલ્લા સેવા કેન્દ્રો ચાલુ કર્યા અને જિલ્લા સેવા કેન્દ્રોમાં લોકો આવે, એક સાથે હોલમાં, મોટા હોલમાં હોય, 10-15 બારીઓ હોય અને ત્યાં એના કામ થાય. ત્યાર પછી હું મુખ્યમંત્રી બન્યો ત્યારે સેવા સેતુ કાર્યક્રમ આપણે શરૂ કર્યું, જે આપણે અત્યારની ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે લગભગ 2 કરોડથી વધુ લોકોને 5 તબક્કામાં આપણે 10-10 ગામનું ક્લસ્ટર બનાવીને લોકો ત્યાં આવે, સરકારના બધા ડિપાર્ટમેન્ટ ત્યાં હોય અને ત્યાંને ત્યાં એને એ સેવા આપવામાં આવતી હતી. હવે આપણે કરી રહ્યા છીએ ડિજિટલ સેવા સેતુ. 8 ઓક્ટોબરથી આપણે ફાઈબર ઓપ્ટિકલ ફાઈબર દ્વારા આપણે આ આખું નેટવર્ક ઊભું કરી રહ્યા છીએ. એટલે ખાલી ટાવર આધારિત ઇન્ટરનેટ નહીં, પણ ઓપ્ટિકલ ફાઈબર આધારિત આખું બ્રોડબેન્ડ કનેક્ટિવિટી અને એક પાકી કનેક્ટિવિટી આપણે પાથરી રહ્યા છીએ. તમે જોયું હશે કે અન્ય રાજ્યોની સરખામણીમાં આપણે ખૂબ પ્રોગ્રેસ કર્યો છે અને ઝડપથી આપણે 100% એ નેટવર્ક આપણે ઊભા કરી રહ્યા છીએ. કામ વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યું છે, એજન્સીઓ કામ કરી રહી છે. પરંતુ હું જ્યારે મુખ્યમંત્રી બન્યો ત્યારે લોકોની અપેક્ષા એવી હતી કે સાહેબ ગુજરાત ખૂબ વિકાસ કર્યો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ક સરસ ચાલે છે, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ખૂબ આવે છે, પણ નાના માણસને નાના કામના ધક્કાધુક્કી ખાવી ન પડે એવી વ્યવસ્થા ગોઠવો, જેથી કરીને કોઈ વચેટિયા પણ રાખવા ન પડે. તાલુકા પ્લેસ અને જિલ્લા પ્લેસ ઉપર મામલતદાર ઓફિસ અને કલેક્ટર ઓફિસ પુરવઠા અધિકારીની પાસે જવું ન પડે, અથવા જાય તો ત્યાં ઝડપથી એને ન્યાય મળે આવી વ્યવસ્થા ગોઠવી આપવી. એટલે એમાંથી સેવા સેતુ થયું અને હવે આપણે ડિજિટલ સેવા સેતુમાં જઈ રહ્યા છીએ. મને આનંદ છે કે ડિપાર્ટમેન્ટે, સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટે 3500 ગામ આ ડિજિટલ સેવા સેતુ સાથે કમ્પ્લીટ કરી દીધું છે કામ. 3500માં આપણે અત્યારે 2700 8 તારીખે લોન્ચિંગ કરીએ છીએ, કારણ કે 8 વિધાનસભાની ચૂંટણીને કારણે અમુક ગામો આપણે આચારસંહિતાને કારણે એડ કરી શકતા નથી, પણ ચૂંટણી પછી એડ થશે. અને 2700 ગામ અને આપણે 167 તાલુકા એમાં આ કાર્યક્રમને સ્ટાર્ટ કરી દઈએ છીએ. હવે થશે એવું કે
કોઈ પણ એક તાલુકાનો છેવાડાના ગામડાનો માણસ જે આ 2700 ગામમાં પ્રથમ તબક્કામાં છે અને આપણે ડિસેમ્બર સુધીમાં લગભગ 8000 ગામો કવર કરી લેશું ડિસેમ્બર સુધીમાં. અને અત્યારે 22 સેવા આપણે ઉપલબ્ધ કરીએ છીએ, પછી એ સેવાઓ પણ વધારતા જશું આપણે. એટલે આ 22 સેવાઓ અત્યારે 8 તારીખે જે 2700 ગામમાં ગામડું નાનું ગામડું હશે ત્યાં આગળ આપણું ઈ ગ્રામ સેન્ટર, ત્યાં આગળ માણસ જાય. નકર પહેલાં શું દાખલા કૂપનમાં નામ કમી કરાવવું, કૂપન કઢાવવું કે નામ એડ કરાવવું, તો તાલુકામાં પુરવઠા અધિકારી પાસે જવું પડે, જિલ્લામાં જવું પડે, ત્યાં રેશન કાર્ડ આપે, પછી ધક્કા ખાય, વચ્ચે ત્યાં કામ કરી દે, પછી એના હાથમાં આવે. આવકનો દાખલો લેવા તાલુકા કચેરીએ જવું પડે, અમુક કામો માટે જિલ્લા કલેક્ટર પાસે જવું પડે. હવે એ બધું બંધ. એ 2700 ગામના ગામડાના લોકો ફક્ત પોતાના ગામમાં આપણા ઈ ગ્રામ સેન્ટર ઉપર જશે, ત્યાં આગળ એ એપ્લિકેશનનું ફોર્મેટ નક્કી છે, એમાં કોમ્પ્યુટરમાં એપ્લાય થશે એટલે ત્યાં જ એને સામેથી મંજૂર થઈ અથવા ના મંજૂર થાય જે કંઈ હશે એને મંજૂરી ત્યાં ને ત્યાં મળી જાય અને એના હાથમાં જ એનો ઓર્ડર. એને કોઈ તાલુકા કચેરીએ જવાની જરૂર નહીં, જિલ્લા કચેરીએ જવાની જરૂર નહીં, પોતાના ગામડામાં આ 22 સેવાઓ જે છે એ 22 સેવાઓ ત્યાં એને ઉપલબ્ધ થશે. એ 22 સેવાઓમાં આપણે અત્યારે જે લીધી છે એમાં રેશન કાર્ડ એને સંબંધિત સેવાઓ છે, એડિશન, રિમૂવલ, ચેન્જ ઓફ એડ્રેસ, નવું રેશન કાર્ડ, પછી આપણે ડુપ્લિકેટ રેશન કાર્ડ પણ ત્યાંથી ત્યાં નીકળી જશે પોતાના ગામમાંથી જ, પછી વિધવા સર્ટિફિકેટ ત્યાં એને જવું ન પડે જિલ્લા કચેરીએ, એ ત્યાં એપ્લાય કરશે ને ત્યાં જ એને કોમ્પ્યુટરમાં સામો એને ઓર્ડર મળી જશે, પછી ટેમ્પરરી રેસિડન્સ સર્ટિફિકેટ, આવકના દાખલાઓ, જ્ઞાતિના દાખલાઓ, સિનિયર સિટીઝન સર્ટિફિકેટ, માઇનોરિટીનું સર્ટિફિકેટ, પછી કૃષિ સહાય, એફિડેવિટ ઇન્કમ સર્ટિફિકેટ, એવી અલગ અલગ 22 સેવાઓ એને આવકના દાખલા, જાતિના દાખલા અને 7/12 દાખલા કે રેશન કાર્ડનું, આ બધી સેવાઓ માટે પોતાના ગામના જ સેન્ટર ઉપર જ એ પોતે એપ્લાય કરશે અને ત્યાં જ એને સર્ટિફિકેટ મળી જશે. એટલે એક ઐતિહાસિક વહીવટી ક્રાંતિ આપણે લાવી રહ્યા છીએ અને ડિસેમ્બર સુધીમાં 8000 ગામડાઓ આ રીતે બધી સેવાઓ પ્રાપ્ત કરશે. બીજું એક મહત્વનો નિર્ણય કર્યો છે મેં, આમાં એક એફિડેવિટ જોડવાની હોય છે. હવે એ નોટરી પાસે કરાવવી પડે, વકીલ પાસે કરાવવી પડે, તો પાછું તાલુકા સેન્ટરે જવું પડે, જિલ્લા સેન્ટરે જવું પડે. આપણે તલાટીને એફિડેવિટના પાવર આપી દીધા છે કે આ સેવાઓને લગતી એફિડેવિટ એ તલાટી પોતે કરશે, એટલે એના ગામમાં જ એને ત્યાં ને ત્યાં એફિડેવિટ પણ સબમિટ થઈ જાય, કોમ્પ્યુટરમાં અપલોડ થઈ જાય અને સામેથી ડાઉનલોડ પોતે કરે એટલે એને એ સર્ટિફિકેટ ઓન ધ સ્પોટ આપી દે. એટલે જેને કહી કે ફેસલેસ વ્યવસ્થા, ઝડપી વ્યવસ્થા, ધક્કાધુક્કી બંધ, નો કરપ્શન, નો વચેટિયા, આખી વ્યવસ્થા ગામડાને પ્રાપ્ત થઈ રહી છે. અને મેં કીધું એમ કે ધીરે ધીરે 22માંથી 50 સુધી સેવાઓ સુધી આપણે પહોંચશું એટલે બધું વર્ક આખું ડિજિટલી થઈ જશે અને ગામડામાં ઘરે બેઠા એમને પોતાને આ બધી આવશ્યક વસ્તુ પ્રાપ્ત થશે. આ પ્રકારનું આપણે ડિજિટલ સેવા સેતુ એને આપણે 8 તારીખે લોન્ચ કરીએ છીએ અને ડિસેમ્બર સુધીમાં 8000 ગામડા, અત્યારે 2700 ગામડા, ઓમ 3500 ગામડા મારા તૈયાર છે પણ આચારસંહિતાને કારણે આપણે 2700 ગામડા લઈ છીએ અને ધીરે ધીરે બધા ગામડાઓ કુલ 14000 ગ્રામ પંચાયતો છે આપણી, એ 14000 ગ્રામ પંચાયતોને આપણે જોડી
અને વહીવટી ડિજિટલી એક ઐતિહાસિક અને ક્રાંતિકારી આપણું આ ડિસિઝન છે. ભારતમાં સૌથી પહેલા આપણે છીએ કે જે આ પ્રકારની ગામડાના લોકો માટેની સેવાઓ ઉપલબ્ધ કરાવીએ છીએ. એટલે એક બહુ મોટું કામ આપણે કરી રહ્યા છીએ આપ લોકોના માધ્યમથી, અને ખૂબ બોડી પ્રસિદ્ધિ થશે તો ખૂબ સારી રીતે લોકો લાભ લેશે, અને આપણે લોકોને ધક્કા ખાવા ન પડે, ગામમાં પોતાની ઘરે બેઠા બેઠા આ વ્યવસ્થા એમને પ્રાપ્ત થશે. અઢાર હજાર ગામમાં ગામડા છે, પણ 14,000 ગ્રામ પંચાયત છે આપણી. એટલે 14,000 ગ્રામ પંચાયત આપણે તબક્કા વાઇઝ કરીએ છીએ. એમાં મેં પહેલા કીધું, આજે 2700, ડિસેમ્બર સુધીમાં 8,000, અને પછી આવતા વર્ષમાં બાકીના રહી જશે, એ બધા પૂરા થશે. પછી જરૂર નહીં, પછી જ બંધ, જે બધા થઈ જશે હવેથી નહીં, આ બધા ચાલુ થશે પછી. એટલે માની લ્યો, જે ગામડાઓમાં આ ડિજિટલી ચાલુ છે, ચાલુ થશે ત્યાં બંધ, અને જ્યાં ગામમાં ડિજિટલી સેવા નથી ત્યાં ચાલુ કરશું ભવિષ્યમાં. ખ્યાલ છે કે જયારે ફાઈબર